લોકડાઉન મામલે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના નેતાઓમાં અલગ અલગ સૂર જોવા મળ્યા હતા. એક તરફ મોડાસાના ધારાસભ્ય રાજુ ઠાકોરે જિલ્લા પ્રશાસનને અભિવાદન પાઠવ્યા હતા, તો બીજી તરફ અરવલ્લી જિલ્લાના પ્રમુખ કમલેન્દ્રસિંહે જિલ્લા પ્રશાસન સામે સવાલ ઉઠાવ્યા હતા. તંત્રએ શ્રમિકો પાસેથી રૂપિયા 700 વસૂલ્યા હોવાનો તેમજ તંત્ર પાસે આશ્રિતોની યાદી માંગવા છતાં યાદીઓ ન આપ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. કોરોનાની મહામારી વચ્ચે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જે શ્રમિકો યુટીના હતા તેઓ આજે પોતાના વતન તરફ જઈ રહ્યા છે. તેઓને અહીંયાથી પ્રશાસન દ્વારા 4 વાગે પાલનપુર ખાતે એમની ટ્રેન છે ત્યારે એમને નાસ્તા માટે પણ વ્યવસ્થા કરી છે, પાણીની બોટલની, અને તેમને સાથે સ્ક્રીનિંગ કરીને આજે તમામ શ્રમિકો પોતાના વતન જવા ખૂબ ખુશી સાથે તેઓ જઈ રહ્યા છે. ત્યારે તેમને આજે અમે અહીંયા અમારું પ્રશાસન દ્વારા ખૂબ સારી સેવા બદલ એમને અભિનંદન આપ્યું. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું આપની સમક્ષ આજે એક દુઃખદ ઘટના રજૂ કરી રહ્યો છું. આજરોજ અરવલ્લી જિલ્લાની અંદરથી જે અહીંયા પરપ્રાંતિયો શ્રમજીવીઓ જે ફસાયેલા હતા તેઓ શ્રેણી બસ મારફતે આજે જ્યારે રેલવે સ્ટેશન પાલનપુર તરફ રવાના કરવાની વાત મારા ધ્યાને મળી એટલે સમગ્ર મારી ટીમ અને ધારાસભ્યશ્રીઓ અમે તેવા લોકોના ખબર અંતર પૂછવા માટે અમે તાત્કાલિક ધોરણે બસ સ્ટેશનની અંદર ગયા. ત્યાં મને જાણવા મળ્યું કેટલાય શ્રમજીવી મિત્રોને હું મેં વાત કરી એમની સમક્ષ ત્યારે મને એમને રજૂઆત કરી, બહુ દુઃખ સાથેની રજૂઆત કરી કે અહીંયા બસમાં બસ મારફતે અમને પાલનપુર તો લઈ જવામાં આવે છે પણ જ્યારે અમે લોકો અહીંયા બસમાં બેઠા ત્યારે ટિકિટ તંત્રએ અમારા હાથમાં આપી અને ત્યારબાદ 700 રૂપિયા અમારી પાસેથી વસૂલવામાં આવેલ છે. આ બેધારી નીતિ સરકારની મને કંઈ સમજાતી નથી. વારંવાર અમે લોકોએ એમને તંત્રને જણાવેલ છે કે શ્રમજીવી પાસેથી કોઈ પણ પ્રકારનું ભાડું વસૂલવામાં ન આવે. એ લોકો અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે. જો તંત્ર કોઈ વ્યવસ્થા ન કરતું હોય તો સમગ્ર અમારી ટીમ કોંગ્રેસ દ્વારા આ બાબતે અમે પૈસા ભરવા માટે તૈયાર છે. પણ આજે ખૂબ જ દુઃખદ ઘટના મને જાણવા મળી ત્યાં બસમાં બેઠેલા જે શ્રમજીવી મિત્રો પાસેથી તેમનું નિવેદન લેતા મેં જાણ્યું કે બસમાં બેઠા બાદ તંત્રએ અમને રેલવેની ટિકિટ આપી અને તરત જ એમની પાસેથી 700 રૂપિયા પેટે ભાડાના પૈસા વસૂલ કરેલ છે. આ ખૂબ દુઃખદ ઘટના આપની સમક્ષ રજૂ કરું છું.